ગઈકાલે એક પત્રિકા વાયરલ થઈ હતી, જે પત્રિકામાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના જેટલા પણ ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે એ બધા જ લોકો ગાંધીનગર પહોંચવાના છે પોતાની માંગણી સાથે. અને આજ સવારના સમયમાં જેટલા પણ ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે અને પરીક્ષા આપનાર જેટલા પણ ઉમેદવારો છે એ બધા પહોંચ્યા હતા ગાંધીનગર પોતાની માંગણી સાથે. એમની માંગ કંઈક એવી રીતના હતી કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે. હવે આ માંગણી સાથે વિદ્યાર્થીઓએ શું કહ્યું એ સાંભળીએ. સતત ફોરેસ્ટ ગાર્ડ અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ. સતત અમે 1.5 થી 2 મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી, વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા, છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી. ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓના પણ 46 જેટલા લેટરો આપેલા છે, છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી, જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે. તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે, અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વનમંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી, હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી અને મહેકમ મુજબ જે 500 થી 700 ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે, જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય. જય હિન્દ. જેવી રીતે મિત્રો, અમે ઘણા સમયથી ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને 48 જેવા લેટર પેડ અમે એકઠા કરી અને 5 અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે. ત્યાંથી અમારે લગભગ 10 દિવસ થયા પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી કે તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એકલા ફોરેસ્ટના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો. તો જગ્યાનો વધારાનો અમારો મેઇન મુદ્દો છે, જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી નમ્ર અપીલ છે. અમે આ છેલ્લી વખત અપીલ કરેલી છે, હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે જો આંદોલનની શરૂઆત છે, જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે સ્ટુડન્ટ સાથે અન્યાય થઈ રહ્યો છે ફોરેસ્ટમાં, સીસીમાં, તો ફોરેસ્ટમાં ન્યાય આપવા માટે બધાને માર્ક્સ આપી દો અને જગ્યા વધારે કરી દો. બે જ નમ્ર વિનંતી છે તમારે. જાહેર કરી શકે તો અમારી એક્ઝામના માર્ક્સ કેમ જાહેર નહીં કરતા? એવું તો પેટમાં તમારે શું પૂછે? એના કારણે અમારે આંદોલન ઉપર ઉતરવું પડે છે. અમે બી નવરા નહીં, અમારે વારે ઘડી ગાંધીનગરના ધક્કા ખાવા પડ્યા. સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમે કોઈ આંદોલનકારીઓ નથી, અમે ઘરેથી આવ્યા હતા, મહેનત કરવા આવ્યા હતા, રોજગારી મેળવવા માટે આવ્યા હતા, પણ આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે. જો સરકારશ્રી અમારી સાથે સારું વલણ અપનાવી અને અમારી સાથે જો ન્યાય કરવા તૈયાર થાય તો અમે આ બધું તમામ આંદોલનના રસ્તા છોડવા તૈયાર છીએ, પણ બસ એટલો જ નમ્ર અપીલ છે. તો આ હતા ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ. અત્યારે પરિસ્થિતિની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 3-3 આંદોલનો ચાલી રહ્યા છે. એક ફોરેસ્ટ ગાર્ડનું આંદોલન છે જેમાં આજના દિવસમાં થઈ રહ્યું છે, એના સિવાય એટ ધ સેમ ટાઈમ સીસીનું પણ આંદોલન કરવામાં આવી રહ્યું છે. એના પણ ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે જીપીએસસી પ્રમાણે પેટર્નમાં પરીક્ષા લેવામાં આવે એ જ પ્રમાણે અહીંયા પરીક્ષા લેવામાં આવે, નોર્મલાઇઝેશન પણ નો વાંધો છે. ગઈકાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગૌણ સેવાના સચિવ છે એમને મળ્યા હતા અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે આજના દિવસની વાત કરીએ તો ફોરેસ્ટના જે મિત્રો છે એ આંદોલનમાં ઉતર્યા છે. આના સિવાય ત્રીજા આંદોલનની જો વાત કરીએ તો ટેટ ટાટવાળા શિક્ષકો છે એ પોતાની કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે. આ 3-3 આંદોલન ગુજરાતમાં થઈ રહ્યા છે, પરંતુ આની ફળશ્રુતિ શું છે અને શું આવશે એ જોવાનું રહેશે. અને ફોરેસ્ટ ગાર્ડવાળા 1.5 મહિનાથી આંદોલન કરી રહ્યા છે, કોઈ પણ ફોરેસ્ટના અભ્યર્થીઓ છે એમની વાત સરકાર સાંભળશે કે નહીં એ જોવાનું રહેશે અને સરકારે સાંભળવી પડશે કેમ ન સાંભળે. આ લોકો સવારની વાત કરીએ તો ગાંધીનગર પહોંચ્યા હતા, ગાંધીનગરનું પથિકા બસ સ્ટેન્ડ છે, પથિકા બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને પછી આપણા વન વિભાગના મંત્રી છે એમને રજૂઆત કરવા માટે જવાના હતા, પરંતુ પોલીસે તમામ જેટલા ઉમેદવારો છે એ બધાને ડિટેન કરી લીધા હતા. તમામ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતના વિદ્યાર્થીઓ છે ગાંધીનગર પહોંચ્યા હતા, તરત જ પોલીસ આવી ગઈ અને ડબ્બાઓની સાથે જેટલા જ પણ વિદ્યાર્થીઓ છે એમને ડબ્બામાં ભરી દેવામાં આવ્યા હતા.
અગાઉ પણ આ પ્રકારના દ્રશ્યો ટેટ ટાટ અને સીસીના આંદોલનમાં જોવા મળ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં પહોંચી રજૂઆત કરે પહેલા જ એમને પકડી લેવામાં આવે છે. અત્યાર સુધી શું થયું એ તમામ અપડેટ અમે તમને જણાવી છે. આગળ આ મામલે શું થશે એ પણ અમે તમને જણાવતા રહેશું. એન્ડ આ મુદ્દા વિશે તમારું શું વિચારવું છે? એન્ડ હું છું નીરુ કંડોરિયા. દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવડ ગુજરાત. ધન્યવાદ.